દિવ્યેશભાઈ ને તમારા બધાએ વતી હૃદયનો ભાવ હું વ્યક્ત કરું છું કે સાહેબ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને આવીને આવી લોકસાહના તમારી કાયમ રહે અને કાયમ આવો નવો માહોલ યુવાનોનો રહે અને તમે આવા નવા કાર્યક્રમો અને આવી જે સમાજ સેવાની પ્રવૃત્તિઓ 3 વર્ષ પહેલા મારે વાત થઈ હતી, મને સાહેબે વાત કરી હતી કે આવું કંઈક કરવું છે જે આજે એણે સિદ્ધ કરી બતાવ્યું છે આ યુવાનો માટે. એકવાર જોરદાર તાળીઓથી દિવ્યેશભાઈને વધાવીએ. ત્યારબાદ ખૂબ સરસ મજાનું એક એક તમારા માટે ગિફ્ટ લાવ્યો છું. તમે કહો તો આપણે વચ્ચે બ્રેક કરી દઈ. લાવો ને યોગીભાઈ. સાહેબ માટે 2 લાઈન મારી મારી લખેલી કવિતા છે, મોજીલો માણસ છું, લોડમાં હું કોઈને નાખું નહીં કોઈ દિવસ, અને લોડ લઈને કંઈ ભેગું થાય એમ છે નહીં. એટલે મારી લખેલી એક કવિતા છે આપના સમક્ષ, અને ભાવનગરનું ઓડિયન્સ કાયમ માટે રિસ્પોન્સિબલ હોય છે, એટલા માટે જો તમને ગમે તો બધાવજો. અને ભાઈ માટે મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હેવાય, મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હેવાય, આ માઇક આંગલી બાદશાહી અમને ન ફાવે. સિંહ છીએ હામી છાતી ઉપર વાર કરીએ, પીઠ પાછળના શિયાળિયા ઘા અમને ન ફાવે. હવે ગમે તો હૃદયમાં પડી કુ મારજો વાત, ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું. આ દિવ્યેશભાઈનો ભાવ છે કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ભાવે. મરદ ઉદાર અલગારી, એટલે ખૂબ ખૂબ શુભકામના. એક લાવો. થેન્ક યુ યોગીભાઈ. ખૂબ સરસ મજાની એકવાર જોરદાર તાળીઓ પાડો અશોક ગુજર માટે, આપ સૌને મોટિવેશન કર્યા અને ભાવનગર ની અંદર આ યુવા મોટિવેશન સેમિનાર અને એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચિંગ. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓકે સરસ, ચાલો. ગયા વખતે જ્યારે આવવાનું થયું બરાબર, ત્યારે પણ એક જોરદાર માહોલ હતો, ખૂબ સારા વક્તાઓ હતા, અને આજે પણ એવો જ માહોલ છે. એક સરસ મજાની વાત સાહેબે મને કીધી ત્યાંથી કે લોન્ચિંગ કરવાનું છે, પણ સાહેબ આવે ત્યારે એક રાજા નગર ચર્ચા માટે નીકળ્યા સામાન્ય વેશની અંદર, કે જો માહોલ શું છે, કઈ રીતનું વાતાવરણ છે, મારા રાજ્યની અંદર શું હાલત છે. તો સામાન્ય વેશની અંદર નીકળ્યા, એમાં 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ, એને જોઈ અને ઉભા રહ્યા કે આ શું કરે છે. એટલે 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ આંબા વાવવાનું કામ કરતા હતા. એટલે રાજાએ વાત કરી કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે આટલી બધી મહેનત કરો છો, કસરત કરો છો, અને તમે આ આંબો વાવો છો, આ ઉગશે ત્યાં તો તમે ગુજરી જાઓ, તમે દુનિયામાં નહીં હો, તો તમારે બીજું કંઈક વવાય કે તમે જીવતા રહ્યો ને તો ખાઈ શકો. ત્યારે એ વૃદ્ધ કાકાએ, 65 વર્ષના કાકાએ બહુ સરસ મજાની વાત કરી હતી કે ભલે હું આંબા વાવું અને ઉગશે ત્યારે હું વયો જઈશ, મને કેરી ખાવા નહીં મળે, પણ મેં મારી જુવાનીમાં કેરી ખાધી હતી ત્યારે મેં આંબા નહોતા વાવ્યા. એટલે જરૂરી નથી કે તમે જે કર્મ કરો એનું ફળ આજને આજ મળે, એવું જ કામ કરવું, એવું પણ કર્મ કરવું જોઈએ ભાઈ, કે આજે વાવો અને 20 વર્ષ પછી આવનારી પેઢી એનો લાભ લઈ શકે. અને ત્યારે જ શક્ય છે કે એક સ્મશાન યાત્રા જાતિથી કોકે પૂછ્યું કે આટલું બધું માણસો કેમ છે, એટલે એને કીધું કે એક માણા ગયો છે. સમજાય છે વાત? એ માણા હતો અને એક સ્મશાન યાત્રા જતી હતી, ત્યાં કોઈ માણસો જ નહોતું. એટલે કોકે કીધું કેમ અહીંયા આવો માહોલ છે, કે ગયો ને એ માણા નહોતો. મહત્વની વસ્તુ એ છે કે આજે એવું કામ કરીએ કે આવનારી પેઢીને ઉપયોગી બને. એક સરસ મજાની એપ્લિકેશન. આવનારા દરેક મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.
દિવેશભાઈ, 10 વર્ષ પહેલા મેં મારા કરિયરની શરૂઆત કરીને ત્યારે હું ડાયરો કરતો, હજી કરું લોક ડાયરો. ત્યારે હું મારા લગ્ન નહોતા થયા ત્યારે હું હાસ્ય કલાકાર હતો. આ બહુ સત્ય ઘટના, અશોકભાઈ સાક્ષીમાં. પછી મારા લગ્ન થયા એટલે હું ઓટોમેટિક લોક સાહિત્યકાર થઈ ગયો. કરુણ રસ આપોઆપ આવે, આવ સત્યવાદ, આમાં કોઈ ઉમેળો નહીં. પછી મારા લગ્નને 10 વર્ષ અહીંયા પૂરા થયા, હવે હું લોકોને મોટિવેટ કરું છું. કઈ વાંધો નહીં, બહુ સરસ મજાનું સાહેબે બહુ સરસ મજાની વાત કરી અશોકભાઈ. ઓલા પાછળ ઊભા એના માટે જોરદાર તાળીઓ પડો, એને ઠાક નો લાગે 2 કલાક. એટલે સરસ સરસ. મને અશોકભાઈ કીધું ઓડિયન્સ બહુ સારું છે, એટલે મેં એક જ લાઈનની અંદર જવાબ દીધો કે ભાઈ કાર્યક્રમો તો આપણે રોજ કરીએ છીએ, ઓડિયન્સ સારું છે એ એટલા માટે છે કે દિવ્યેશભાઈની લોકચાહના છે, આ એમની લોકચાહના. પણ હવે આપણે થોડુંક તમે સાયલેન્ટ થાવ તો આપણે કંઈક સમજદારીની વાત કરીએ. હે સારું, એક સાઉન્ડવાળા અમને માઇક આપજો, એક આપો. તમને એવું લાગે છે કે છેલ્લા 10 વર્ષની અંદર દુનિયા કંઈક નવીન રીતે બદલાઈ રહી છે? તમે કોઈ દિવસ એવું વિચારું કે પાણીપુરી વાળો પેટીએમ રાખશે એવું કોઈ દિવસ વિચારેલું? તમે કોઈ દિવસ એવું વિચારું કે આપણી સોસાયટીના અંગૂઠા સાહેબ બેન રસીલા બેન કયો કે કોકિલા બેન કયો કે એ એક્ટિવા હલાવશે એવું કોઈ દિવસ વિચારેલું? તમે જો વિચારવા જેવી બાબત છે. છેલ્લા 10 વર્ષની અંદર દુનિયા ચેન્જ થઈ રહી છે જેટલા 100 વર્ષની અંદર દુનિયા ચેન્જ નથી થઈ એટલી છેલ્લા 10 વર્ષની અંદર દુનિયા ચેન્જ થઈ છે. કોઈને યાદ છે આપણે ક્યાં પહોંચ્યા હતા? 10 મિનિટ છે આપણી પાસે. કેટલી? 10 મિનિટ. ક્યાં પહોંચ્યા હતા? આવનારા સમયની અંદર પેલા બળ હતું, પછી બળ બુદ્ધિ હતો એ મહાન ગણાતો, પછી બળ આઉટસોર્સ થઈ ગયું, પછી બુદ્ધિ આવ્યું કે જેની પાસે બુદ્ધિ છે એ મહાન ગણાય, બુદ્ધિ નીકળી ગઈ જેની પાસે ટેકનોલોજી છે એ મહાન ગણાય, વર્તમાન સ્થિતિની એક માનસિકતા બનેલી જેની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેનું પાવરફુલ હશે, જેની પાસે માહિતીનો ડેટા હશે, ડેટાને ક્યાં નાખવો ક્યાં ઉપયોગ કરવો એ મહાન ગણાશે. અને હવે પછીની વાત હતી કે આવનારા 200 વર્ષની અંદર આની લિમિટેશન પૂરી થઈ જશે, જેની પાસે દિલ હશે અને એ હૃદય બીજા માટે ધબકતું હશે એનો જમાનો આવનારા 200 વર્ષની અંદર આવવાનો છે. આ વાત હતી. એનું સૌથી મોટું ઉદાહરણ કે ડિરેક્શન વગરનો માણસ છે. તમે ગતિ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી લેશો. 10 મિનિટ પ્લીઝ સાયલેન્ટ, 10 મિનિટ, 10 મિનિટ ભાઈ. ડિરેક્શન તમે ગતિ તો પ્રાપ્ત કરી લે, ડિરેક્શનને હિટલર જેવો ક્રૂર વ્યક્તિ, દુનિયાના 10 ક્રૂર વ્યક્તિઓમાંનો એક વ્યક્તિ છે સાહેબ. એમને હું તમને એમની એક સત્ય ઘટનાની વાત કરું. આપણે એને ક્રૂર ગણીએ છીએ સાહેબ, હું તમને એક નવીન વાત કરું. ઈશ્વરની અંદર એ માણસ આસ્તિક હતો. કરોડો યહૂદીઓને મોતનું કારણ બન્યો હિટલર સાહેબ. એની પાસે બોલવાની લખવાની વકૃત્વ સ્પર્ધા એટલી જોરદાર હતી કે બોલે એટલે હજારો માણસ એની દિશા તરફ નીકળી જાય, એટલો પાવરફુલ વ્યક્તિ. અને સાહેબ એની હું તમને એક વાત કરું, એ જે છોકરીને પ્રેમ કરતો હતો એમની એને એઝહાર કરવા માટેની એની પાસે હિંમત નહોતી, છતાં પણ આટલું જોરદાર એણે કામ કર્યું અને ક્રૂર વ્યક્તિમાં એનું નામ આવ્યું. તમે વિચાર કરો. અને હવે મહત્ત્વની વસ્તુ, આખી દુનિયા એનાથી ડરતી, પણ એ ઘરે જતો ને તો એ આખી દુનિયાથી ડરતો. હવે વાત મને મગજમાં બેસતી નથી અહીંયા કે કોઈ શહેરના કમિશનર હોય એનાથી આખું શહેર ડરતું હોય અને એ કમિશનર સાહેબ ઘરે જાય તો એના એ કમિશનરને બીક લાગે, સમજો તમે. નહીં નહીં, એ ઘર જો, તમે હસવાના મૂડમાં નહીં, મેં તમને પહેલાં હસાવ્યા ને એટલે હવે આપણે લાસ્ટમાં આપણે હસશું. પણ મારો કહેવાનો મતલબ એ છે કે કર્મયોગની અંદર સાહેબ તમે તમારો સ્વધર્મ કે હું શેના માટે જન્મેલો છું, તમારો સ્વધર્મ તમે ન પકડો એટલે ડિરેક્શન ગલત. ડિરેક્શન ગલત શું કામ જાય? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ.
પરધર્મ એટલે કે તમારી કેપેસિટી, તમારી સ્કિલ શું છે, તમે શું કરી શકો, તમે દિશામાં આવો છો, ગતિમાં આવો, તમે કોઈને ડિરેક્શન આપી શકો કે તમે ચાલી શકો, તમે પોતાની જાતને ખોજો. સ્વધર્મ નિધનમ શરય, હિટલર જેવો વ્યક્તિ સાહેબ કહેવાય છે કે જાતે ગોળી મારી અને મરી ગયો, તો આવો વ્યક્તિ પણ ડરતો. મારો કહેવાનો મતલબ એ છે કે દુનિયા એ પ્રોગ્રેસમાં જઈ રહી છે, દુનિયા એ પ્રોગ્રેસમાં થઈ રહી છે કે બહારથી વિકાસ થઈ રહ્યો છે પણ અંદરથી માણસ નાનો થતો જાય છે. એ માણસ આવનારા સમયમાં દિલવાળો એટલે જીતવાનો છે કે જે માણસનું બળ આંતરિક મોટું હોય છે, ભલે બહારથી ગમે એટલો, જે માણસ દિલથી બાદશાહી અનુભવી કરી શકતો હોય છે એ માણસ રાજ કરવાનો છે. પૈસા હશે અને વાપરી નહીં શકી શું કામનું, પોસ્ટ હશે એને માણી નહીં શકી શું કામનું, એટલે જીવનની અંદર. અને આનથી મોટું સાહેબ માટે મરે એ ભાવનગરના કવિ છે, અત્યારે એમની બે લાઈન છે, દુખિયા જનને દેખી પરખી લેતો પીડ, દુખિયા જનને દેખી પરખી લેતા પીડ, ભાંગી નાખે એ ભીડ, વણ માગીએ તું વિઠલા, એ જોવે નહીં ભલા માણસ, એ રાહ ન જોવે ભાંગી નાખે. આ દાતારી આ ખુમારી જેની પાસે દિલ છે એનું એક છેલ્લું એક્ઝામ્પલ મારે આપી અને મારી વાણી પૂરી કરવી.